ગાંધીનગરને ગ્રીન સિટી એટલે કે ઉદ્યાન નગરી કહેવામાં આવે છે. પંજાબના ચંદીગઢને આદર્શ રાખીને ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે ગાંધીનગરને 30 સેક્ટરમાં વિભાજિત કરીને તેની રચના કરી છે. તેથી જ ગાંધીનગરને પ્લાન સિટી કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. તેથી જ ગુજરાતના હરિયાળા શહેર તરીકે ઓળખવામાં આવે છે. 13મી સદીના શેઠા શહેરના રાજા પેથાસીએ આ સ્થળ પર પેથાપુર વસાવ્યું હતું. ગાંધીનગરમાં શેઠાના મરચા, રાંધેજાની ભેળ તેમજ દહેગામના દારિયા વખણાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ પણ ગાંધીનગરમાં આવેલું છે. કલોલમાંથી ખનિજ તેલ મળી આવે છે. આ ઉપરાંત ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું પણ આવેલું છે.